પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદન યશોદાનંદન દેવકી નંદન દ્વારકાધીશની પૂર્ણ કૃપાથી અહેતુક અને અસીમ કૃપાથી આપણે સૌ આ કલિકાલમાં અભવસાગરને તરવા માટે થઈ ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ કે જેના શ્રવણથી કાન પવિત્ર બની જાય, જેના દર્શનથી આંખ આંખ ન રહે, આંખ નયન બની જાય એવું પરમાત્મા ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ કે ભગવાન આ ધરા ઉપરથી જ્યારે પૃથ્વી છોડી અને સ્વધામ જાય છે એવા સમયે પોતાનું ત્રેજ 14 બ્રહ્માંડનો નાથ પોતાનું બ્રહ્મ તેજ એક શાસ્ત્રમાં પધરાવે છે. ઉદ્ધવ, કલિકાલમાં મારા ગયા પછી મને જાણવો હોય, મને માણવો હોય અથવા તો મારા દર્શન કરવા હોય તો શ્રીમદ ભાગવત થકી મને ઓળખી શકાશે, મને જાણી શકાશે, મારા સુધી પહોંચી શકાશે એવું પરમાત્મા ભગવાન કૃષ્ણનું આ વાંગમય સ્વરૂપ. એ વાંગમય સ્વરૂપને પ્રણામ કરી જે સ્થાનમાં આપણે સૌ બેઠા છીએ, જેની ચેતના મને તમને સતત સ્પર્શ કરે છે, સતત મારા તમારા હૃદયમાં રમણ કરી રહ્યા છે એવા બજરંગદાસ બાપાની એ પરમ જ્યોતિને, ચેતનવંતી જ્યોતિને મારા પ્રણામ. પ્રવર્તમાન મહંત સંત નારાયણદાસ બાપુને પણ કથાના પ્રારંભે સ્મરણ સહ પ્રણામ કરતા હું. વિશેષ સૌ આયોજકો, તન મન અને ધનથી કોઈના કોઈ રૂપે આપણે બાપાના સંતાનો છીએ એ અર્થમાં આ ભગીરથ કાર્યમાં આપણે જોડાયા છીએ ત્યારે ફરિયાદ કાગામ અન્ય સૌ મહેમાનોને, માતાઓ બહેનો બાળકો સહિત જે પણ આ ભાગવતની બીગી ધરામાં કથાનું શ્રવણ કરી રહ્યા છે સૌને વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ. જય સિયારામ.
પરમાત્માની અહેતુક કૃપાથી આ કલિકાલમાં મને તમને શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાનો ગાવાનો એક અવસર મળ્યો છે. એક વાત નિશ્ચિત છે કે ઈશ્વરની ઈચ્છા વગર સમગ્ર બ્રહ્માંડમાં કશું જ થતું નથી. અસ્તિત્વ જે તારે એ જ થાય છે. આપણાથી કશું થાય જ નહીં. આ બધું જ કરાવનાર કોઈ તત્વ છે, એ તત્વનું નામ છે અસ્તિત્વ. આપણે પામર છીએ એની પાસે. ઈશ્વર બધે જ છે. હવે તો સારું છે, આ ભણેલી ગણેલી પેઢી આવી એટલે, નકર પેલા ભોળા માણસો કોક એની સાથે ગુસ્સો કરે અથવા તો કોક એને છેતરે ને એટલે આમ ગુસ્સામાં એમ કે જા તને મારી આ માં જોશે, તને મારી કુળદેવી જોશે. આનો અર્થ એ થયો કે બધી જગ્યાએ કોઈ દેવી નામનું તત્વ જ છે. એટલે સામેવાળા આપણે ગુસ્સે થઈને એટલે કે મને કોઈ નથી જોતું, હું એ કે જોનારું તત્વ કોઈ ઉપરવાળું છે, જોવે છે. અસ્તિત્વ બધું જ જોઈ શકે છે, અસ્તિત્વ બધું જ નિહાળી શકે છે. અને અસ્તિત્વ એ કોણ? અહમ બ્રહ્માસ્મિ. એ અસ્તિત્વ આપણી અંદર જ છે. હું જ બ્રહ્મ છું. આત્મા સુ પરમાત્મા. એટલે જે પણ થઈ રહ્યું છે, જે પણ થવાનું છે અથવા તો જે પણ થઈ ગયું, એ બધું અસ્તિત્વ જ કરે છે. એ અસ્તિત્વનું એક બીજું સ્વરૂપ સચ્ચિત અને આનંદ. એ સચ્ચિદાનંદ એ જ અસ્તિત્વ છે. આટલું મોટું જ્યારે આમ આયોજન થતું હોય, મને એમ લાગે કે હું અહીંથી કથા કરું છું, બિલકુલ ખોટી વાત છે. એ અસ્તિત્વ કરાવે છે, અસ્તિત્વ બોલાવે છે. આ આ બધા જ યુવાન છોકરાઓ ગાય, એને ખબર છે કે હું ગાઉં છું, પણ પાછા જ્યારે યાદ આવી જાય તો કે આ તો સરસ્વતીની કૃપા છે. એ સરસ્વતી એ અસ્તિત્વ છે. ખેડૂત ખેતરમાં જાય, ખેતર ખેડે, બીજ વાવી દે, ત્યાં સુધી કહે કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, પછી વરસાદ ન પડે એટલે કે હે હે ઈશ્વર હવે તું કંઈક કર. આનું કારણ કે અસ્તિત્વ કરાવે છે. આમ બીજ વાવતા વાવતા આકાશ સામે જોવે ગામડાનો ખેડૂત ભોળો માણસ સાહેબ અને કહે કે હે નાથ મેં મારું કામ પૂરું કરી દીધું છે, હવે તું જાણે ને વસુંધરા જાણે. અસ્તિત્વ દરેક ક્ષેત્રમાં કોઈ પણ ફિલ્ડ હોય એમાં અસ્તિત્વ કોઈ ના કોઈ રૂપમાં કાર્યરત છે. અસ્તિત્વ વગર કઈ શક્ય જ નથી. હરિવ્યાપક સર્વત્ર સમાન. માનસમાં તુલસી લખે છે, જ્યારે અસુરોનો બહુ ત્રાસ વધ્યો ને પછી દેવતાઓ બ્રહ્માજી પાસે જાય અને બ્રહ્માજી કહે છે કે હરિ ક્યાં છે, અને પછી બ્રહ્માજી એમ કહે છે કે હરિ તો બધી જ જગ્યાએ છે, અણ અણમાં, કણ કણમાં, રૂવાટે રૂવાટે હરિ છે. અને એટલા માટે તુલસીએ માનસમાં સુંદર ચોપાઈ લખી. હરિ વ્યાપક સર્વત્ર સમાન. હરિ વ્યાપક
અત્ર તત્ર સર્વત્ર હરિ છે. આ સૃષ્ટિ હરિ વગરની છે જ નહીં. જળમાં પણ હરિ, ચેતનમાં પણ હરિ, બધી જગ્યાએ તમે જુઓ સતત હરિ રમણ કરે છે. આપણે ઘણી વાર શું કરીએ છીએ, ખોટા કામ કરતા હોય ને પછી આગળ પાછળ આમ બધું જોઈએ, કોઈ જોતું નથી, પણ પાછું એ ભૂલાઈ જાય કે ઉપર વાળો જોવે. એ આપણને ભૂલાઈ જાય છે. અને માણસ ભૂલ કરે ને પછી બહુ કથા સાંભળે, બહુ કથા સાંભળે. પણ પાછું ક્યાંક આમ છૂટવાનું હોય ને ત્યારે પાછા આમ છૂટી જાય. આપણે પૂછીએ તમે કથા સાંભળો તો કે એટલું બધું યાદ ના રહે, થોડુંક થોડુંક યાદ રહે. વાંધો નહીં, થોડુંક તો યાદ રાખો પણ કે હું માણસ છું, હું મનુષ્ય છું, મને હરિએ સત્કર્મ કરવા માટે પૃથ્વી ઉપર મોકલ્યો છે. મારે સંસારમાં રહી બધાની સાથે આનંદ કરતા કરતા માયામાં અટવાઈને પણ મારે હરિનું ભજન કરવાનું છે, આટલું તો યાદ રાખો. અસ્તિત્વને પામવાનું એક જ મુખ્ય સાધન છે પ્રેમ. જે પણ કાર્ય કરવામાં આવે પ્રેમથી કરવામાં આવે. હરિની નજીક જવું હોય તો પ્રેમ, હરિને ઓળખવા હોય તો પ્રેમ. નિસ્વાર્થ ભાવથી, કોઈ કામના નહીં, કોઈ વાસના નહીં, કેવલ ઉપાસના. બાકી તો જિંદગી મળી છે, કંઈક આવ્યા ને કંઈક ગયા, કેમ વર્ષો પૂરા થઈ જાય એ ખબર નથી. અને ક્યાં કોઈને મરવું જ નથી, પણ જવું પડે એ નક્કી છે. ચિઠ્ઠી ફાટે એટલે તો જવું જ પડે. આપણને બધા બધાને ભગવાન પ્રસન્ન થઈ જાય અને આમ એક રૂમમાં આમ આપણને ઊભા રાખે અને પછી આમ એટલા બધા સોના ને રૂપિયા ને આમ કીધું હોય કે તમારે આ જોઈએ છીએ કે આજીવન આયુષ્ય જોઈએ છીએ, તમારે જીવવું છે લાંબુ કે રૂપિયા જોઈએ છે. તો મોટા ભાગના માણસો તો એમ જ કહે ને કે તમે એ રાખો, અમને આયુષ્ય આપો એટલે અમે અમારું કામ સતત ચાલુ રાખીએ. તમે સમજો છો ને, અમે અમારું કામ ચાલુ રાખીએ. જિંદગી બહુ નાની છે, ક્યારે પૂરી થઈ જશે ખબર નહીં પડે, આપણને ખબર નથી. અસ્તિત્વની નજીક જવાનો પ્રયત્ન કરો. પામો નહીં તો કઈ નહીં, જાણો નહીં તો કઈ નહીં, કોઈ વાંધો નથી, પણ નજીક જવાનો તો પ્રયત્ન કરો. તમારે ભાવનગરથી મુંબઈ જવું છે, પ્લેનમાં ટિકિટ છે, પણ એરપોર્ટ સુધી જવું તો પડે ને. પછી પ્લેન પ્લેનનું કામ કરે છે. પણ તમે એમ ઈચ્છા રાખો કે એ પ્લેન એટલે કે બલૂન એ ઘરે ઉડીને આવે ને હું મારા આંગણામાં ઊભું રહે ને હું પછી એમાં બેસી જાઉં ને પછી પાઇલોટ રનવે દોડાવે, એ કાંઈ થાય નહીં. એમ અસ્તિત્વને પામવા માટે થોડુંક આપણે આગળ વધવું પડશે અને પછી અસ્તિત્વ આપણને એની જાતે ઉડાડશે. હવે પામવા માટેના રસ્તા કયા? એક તો જીવનમાં સત્ય. અસ્તિત્વની નજીક જવા માટેનો એક રસ્તો સત્ય છે, બીજો એક રસ્તો છે દયા, ત્રીજો એક રસ્તો છે કરુણા, ચોથો એક રસ્તો છે સમભાવ, અને પાંચમો એક રસ્તો છે બધાનો સ્વીકાર, કોઈનો અસ્વીકાર ન કરવો. આ બધા અસ્તિત્વની નજીક જવાના બધા રસ્તાઓ છે.
આપણે બધું જ કરી શકીએ છીએ, પણ કોઈનો સ્વીકાર નથી કરી શકતા. તિરસ્કાર કરી શકીએ છીએ. અને સાચું જીવન એ છે કે આપણે મોટાઈ મળ્યા પછી બધાનો સ્વીકાર કરીએ ને, એ સાચું જીવન છે. શ્રીમદ ભાગવતની કથા મને તમને આ શીખવે છે. કે ગોકર્ણ મહારાજ કથા કરે અને ધુંધુકારી વિમાનમાં બેસીને જાય, એટલે ગોકર્ણ એ વિષ્ણુના દૂતોને પૂછ્યું કે અમને સ્વર્ગ શા માટે નહીં, અમને બ્રહ્મલોક શા માટે નહીં, મારા ગામના આ સૌને શા માટે નહીં. બાકી એમ કહી શકે મને એકલા લઈ જાઓ અને ગામમાં ખાન રહેવા દો. અને ઘટના એવી જ ઘટી છે કે બીજી વાર કથા કરી અને વિષ્ણુના દૂતો આવે પુષ્પક વિમાન લઈ અને ગોકર્ણ મહારાજને કહ્યું કે આપ બિરાજમાન થાવ, એટલે ગોકર્ણ મહારાજે કીધું કે નહીં, પહેલા ગામ આખાને બેસાડો પછી હું. પણ તમે વક્તા હતા, તમે કથા કરી, એટલે તમારો પહેલો હક છે કે ભલે તમે તમારી દ્રષ્ટિએ સમજો છો, પણ વક્તાની દ્રષ્ટિ વિશાળ હોવી જોઈએ. અને એટલા માટે મારું ગામ પહેલું પુષ્પક વિમાનમાં બેસે અને પછી જ હું વિમાનમાં બેસું. આ આ જે ભાવ આપણે ઘરમાં ચાર જણા રહીએ ને, એમાંથી એક જણનો સ્વીકાર નથી કરી શકતા. બોલો કૃષ્ણ કનૈયા, સમજો છો ને માં? કારણ કે આમ નવા નવા મિનિસ્ટર બને ને, એને બહુ આમ એને બહુ ગાદીનો મોહ હોય, એમ નવા નવા સાસુમાને પણ આમ માફ કરે બને ત્યાં સુધી. પણ છતાંય હું આપને સૌ સમસ્યા મોટી, એક સમાજની મોટી સમસ્યા આ છે, તમે સમજો છો? સ્વીકારો ને પ્રેમથી, ગમે એટલી ભૂલ કરે છે આજ નહીં તો કાલ વિચારશે તો ખરી ને વ્યક્તિ કે મેં આટલી આટલી ભૂલ કરી અને છતાંય આ આ વ્યક્તિ મારી ભૂલની સામે જોયા વગર હસ્યા કરે. આવો બાપુ, જય સારા, બિરાજો બિરાજો. આવો કાપડી બાપુ, કેમ છો? કૃષ્ણ સુધી પામવાનો એક રસ્તો સૌથી પહેલા સત્ય અને છેલ્લો પાંચમો રસ્તો બતાવ્યો સ્વીકાર. બધાનો સ્વીકાર થવો જોઈએ, કોઈનો તિરસ્કાર નહીં. અને હું તમે જો કોઈનો સ્વીકાર ન કરી શકતા, અને છેતરાવામાં મજા છે ને બાપુ, છેતરવા વાળા તો દુનિયામાં પડ્યા છે. તમારી પાસે કોઈ છેતરવા સામેથી આવે કે હું મારે છેતરાઈ જવું છે એવું કોઈ કરવા આવે ખરું આ કલયુગમાં બાપુ? મોટા ભાગે છેતરવા જ આવે, પણ અસ્તિત્વ એમ કહે છે કે છેતરાઈ જવું એનું નામ એક પરમ ભક્ત છે. મીરા દુનિયાની સામે છેતરાઈ ગઈ છે, તુકારામજી છેતરાઈ ગયા છે. નરસિંહ મેં તો છેતરાઈ ગયો છે સામેથી,
કોઈને તમે શેતર, હા બાપુ તમે છેતરાઓ ને ક્યારેક છેતરી જુઓ બીજાને. શ્રીમદ ભાગવતની કથા સાંભળ્યા પછી માણસની અંદર આ બધી જ વસ્તુ આવી જોઈએ, સત્યથી લઈ અને સ્વીકાર. તો સવારની કથામાં મહાત્મ્યની કથા થોડી જોયેલી આપણે, સુંદર દિવ્ય કથા દેવર્ષિ નારદ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની કથાનું, અને પછી આત્મદેવ નામનો બ્રાહ્મણ એને ધુંધુલી નામની પત્ની, તેને ત્યાં બે સંતાનો, એક ધુંધુલીથી ધુંધુકારી અને બીજું ગાયના ગર્ભથી જે બાળક પ્રગટ થયું એનું નામ ગોકર્ણ મહારાજ, એ કથા આપણે સવારમાં ગાઈ. ત્યાર પછી શ્રોતાના નિયમો, વક્તાના નિયમો, કથા ક્યાં કરવી, કેવી રીતે કરવી, એ બધા જ નિયમો બતાવ્યા. આવીએ ભાગવતજીનો પ્રથમ સ્કંદ, જેને સંતો અધિકાર લીલા કહે છે. ભગવાન રસરાજ પ્રભુનો, શ્રીનાથજી બાવાનો, ભગવાન કૃષ્ણનો એ જમણો ચરણ છે. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે. એ 12 સ્કંદ એ પરમાત્માના અંગ છે. દરેક સ્કંદમાં હું આપને કહેતો જઈશ. પ્રથમ સ્કંદ એનું નામ છે અધિકાર લીલા, એ પરમાત્માનો જમણો ચરણ છે. બાપુ ભગવાન વેદવ્યાસજી પ્રથમ સ્કંદના પ્રારંભમાં દિવ્ય મંગલાચરણ કરે છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક એ મંત્ર સમાન છે, જે મારા તમારા જીવનમાં આવવાથી જીવન શુદ્ધ બની જાય, જેના શ્રવણથી કાન પવિત્ર બની જાય અને રૂવાટે રૂવાટે રસરાજ પ્રભુ પ્રગટી જાય, એવો આ મંત્ર સમાન શ્લોક. ક્યારેક શ્લોકને પણ આમ સાંભળો કે શું આપણી ઋષિઓએ શું, હવે બધું ભૂલાતું જાય. હું નાનાથી બાળતો તમે દેશી કીર્તન કરો, પણ મૂળ પરંપરાઓ તો જળવાવી જોઈએ. પણ બાપુ એના ગાનારા ઘટ્યા ને એટલે બધું ઉભું થયું છે. મંગલાચરણ નો અર્થ જ છે મંગલ, મંગલ આચરણ. જે જીવનમાં મંગલ આચરણ રાખે છે એ નિત્ય મંગલાચરણ કરે છે. શ્રીમદ ભાગવતજીમાં 3 મંગલાચરણ છે. પ્રારંભમાં ભગવાન વેદવ્યાસજી મંગલાચરણ કરે, મધ્યમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતની સમક્ષ મંગલાચરણ કરે, અને અંતમાં સુત પુરાણી 88,000 ઋષિઓની સમક્ષ મંગલાચરણ કરે છે. મારા તમારા જીવનમાં પણ 3 મંગલાચરણ છે. આપણે જેને ત્રિકાળ સંધ્યા કહેતા કે સવારમાં ઉઠીએ ત્યારે હાથ જોઈને કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. ત્યાર પછી ભોજન કરવા બપોરે બેસો એ આપણી બીજી સંધ્યા છે. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમર્શિત પ્રાણાપાન સમાયુક્તમ પ્રચન્યમ ચતુર્વિધ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે વિનામહ. અને પાછા રાત્રિના સમયે સુતી વખતે જે આપણા ઈષ્ટદેવ હોય એનું સ્મરણ કરતા કરતા સુઈ જવું, આ બાપુ આ મંગલાચરણ છે. જીવનની અવસ્થા એ 3 છે તમે જુઓ તો, બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા. મારા તમારા જીવનમાં 3 ગુણ છે, સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. અને આ બધાની સાથે 3 દેવો મહાન સંકળાયેલા છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ.
મંગળાચરણનો પ્રારંભ ભગવાન વેદવ્યાસજી કરે છે. સુંદર શબ્દો છે, એને સાંભળજો. આપ કથામાં બેઠા છો અને ભાગવતજીનું મંગળાચરણ સાંભળવા મળી રહ્યું છે. આથી મોટું કોઈ એમ કહેવાય કે શું શબ્દો વાપરું સાહેબ, મારી પાસે શબ્દો નથી. જન્માંતરમ ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. કે અનેક જન્મોના જ્યારે પુણ્યો ભેગા થયા હોય ત્યારે શ્રીમદ ભાગવતની કથા સાંભળવા મળે અને એમાં મંગલાચરણ સાંભળવા મળે, એ પણ મંત્રની એક સ્વરૂપમાં. ભાગવતજીનો પ્રથમ શ્લોક એ તો મંત્ર સમાન છે. આઈએ પ્રેમ સે બજરંગદાસ બાપાના ધામમાં બેઠા છે ત્યારે શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદ, પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક જે મંત્રની સમાન છે, કે એને જેને સાંભળવાથી જીવનમાં એમ કહેવાય કે ક્યારેય કંઈ પછી કરવાનું ન રહે એવો, આ આપણે ત્યાં તો એક ઘડી આધી ઘડી અને આધી મેં બુનિયાદ, એવો આ પરમ શ્લોક પરમ મંત્ર અહીંયા હું પ્રેમથી ગાન કરીશ, તમે શાંતિથી બધા સાંભળજો. આવીએ ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતના પ્રથમ શ્લોકમાં ભાવથી દિવ્ય બ્રહ્મનું વર્ણન કરી રહ્યા છે. જન્માંધસ્ય તો વયા ભગવાન વેદવ્યાસજી બ્રહ્મ તત્વનું દર્શન કરાવતા કહે છે કે જેના દ્વારા આ જગતની અથવા તો જેના દ્વારા આ જગતનું સર્જન થયું છે, જેના દ્વારા જગત ચાલી રહ્યું છે અને જેના દ્વારા જગત લઈ થવાનું છે, એવા હે બ્રહ્મ સ્વરૂપ આપની સ્વરૂપના દર્શન અથવા તો આપના સ્વરૂપનું વર્ણન સાંભળીને મોહ્યંતિ અસુરયા, દેવતાઓ પણ મોહ પામી જાય છે, એવા હે સત્ય સ્વરૂપ પરબ્રહ્મ અમે આપને પ્રણામ કરીએ છીએ. સત્યમ પરમ ભગવાન વેદવ્યાસજી અહીંયા બ્રહ્મને સત્યની સાથે જોડ્યા છે. નામ નથી આપ્યું કે વિષ્ણુ બ્રહ્મા કે એવું કઈ નામ નથી આપ્યું. સત્યમ પરમ ધીમહિ, ઈશ્વર આપના દ્વારા જ આ પૃથ્વીનું પ્રગટી છે, આપ જ એનું
આપ જ એને ચલાવી રહ્યા છો અને આપના દ્વારા જ લઈ થશે એ પરબ્રહ્મ પરમેશ્વર એ સત્ય સ્વરૂપ. નામ તો પછી આવ્યા, પહેલા પરબ્રહ્મ. એ તો હમણાં સૃષ્ટિ ઉત્પત્તિની કથા આવશે ત્યારે તમને થઈ શકે હમણાં આપણે આમાં ક્યાં આવીએ. હે પરમ સત્ય સ્વરૂપ અમે તારું ધ્યાન કરીએ છીએ, એવી રીતે ભગવાન વેદવ્યાસજી પરબ્રહ્મને નમસ્કાર કરી બીજા શ્લોકની અંદર સુંદર રીતે માણસમાંથી કપટ દ્વેષ અને મચ્છર મટી જાય અને ધાર્મિક બને એવી ભગવાન વેદવ્યાસજીએ પોતાનો ભાવ રજૂ કરી અને પછી સુંદર એક શ્લોક મૂક્યો છે, ભાગવતનો ટૂંકો પરિચય આપ્યો છે જે મેં સવારે આપ્યો હતો કે શ્રીમદ ભાગવત શું છે, કે એક વેદ રૂપી વૃક્ષ હતું અને વેદ વૃક્ષ ઉપર એક કેરી આવે છે એટલે કે ફળ આવે છે, એ ફળનું નામ છે ભાગવત. આપણને ખબર છે કે વૈશાખ મહિનો આવે અને આપણી વાડીમાં બાપુ આંબા હોય અને પછી એ આંબે સૌથી પહેલા તમે જુઓ તો માણસ માલિક હોય તો ન ખાઈ શકે, સૌથી પહેલા આ પોપટ આવીને ચાંચ મારે. એમ વેદ રૂપી એ વૃક્ષમાં એક ફળ આવ્યું એનું નામ છે. અને જો વૃક્ષ ક્યારે મીઠું ન લાગે, ફળ મીઠું લાગે. વેદરૂપી વૃક્ષ હતું એનું ફળ એટલે શ્રીમદ ભાગવત, એને સૌથી પહેલા સુખદેવજી એટલે કે સુખ એટલે પોપટ, સુખને સંસ્કૃતમાં પોપટ કહેવાય, પોપટને તમારે સંસ્કૃત કેવું હોય તો સુખ કેવું પડે. એ સુખદેવજી મહારાજે એ વેદ રૂપી વૃક્ષ ઉપર જે ફળ આવ્યું એને ચાંચ મારી, એટલે ચાંચ મારી એટલે એમાંથી રસ પડ્યો એટલે શ્રીમદ ભાગવતનો રસ પડ્યો. પૃથ્વી ઉપર સૌથી પહેલા એ રસ પરીક્ષિતે ચાખ્યો છે અને એટલા માટે આપણે ત્યાં બહેનો પછી આ શ્લોક છે એનું ગુજરાતી કરી નાખ્યું. પહેલા શ્લોક ગાઉં કે ગુજરાતી ગાઉં? પહેલા શ્લોક ગાઉં. પછી આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો અને વ્રજ ચોરાસીમાં એનો એ પછી છે, પણ એનો શ્લોક મૂળા છે. શું છે શ્લોક? નિગમ કલ્પ તરો ગલિતમ ફલમ સુખ મુખામૃત દ્રવ સંયુક્તમ પીવત યુગે યુગે અનેક મહાપુરુષો આવ્યા, પણ પછી આ ભાગવત ને બાપુ પ્રાદેશિક રીતે આ શ્લોક નું પછી આપણે ગુજરાતી કર્યું. શું કર્યું તમને ખબર છે? નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ એનું આપણે ગુજરાતી કરી નાખ્યું. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો, લો આ ગુજરાતી. એક બે લીટી ગાઈ લો પછી આગળ વધુ કે. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો, અખંડ ભૂત આ ખંડ
સખીએ આવો પાછો ઉતરે ખરો. આનો નશો એકવાર ચડ્યો પછી ઉતરે ને. આનો નશો સુખદેવજી ને ચડ્યો, પરીક્ષિત ને ચડ્યો, આ ઉતરે નહી બાપુ. આઈએ સૌ પ્રેમથી ગાવ. આપે વસુદેવ જીએ બીજ વાવિયા, આપે વસુદેવ જીએ બીજ વાવિયા, હુવા દેવ પ્રકાશ સખીએ આપો દેવી છે, પ્રકાશ સખીએ આપો સુતપુરાણીને વિશારણની અંદર 88,000 ઋષિઓને કથા સંભળાવતા સંભળાવતા બ્રહ્મમય બન્યા છે, પ્રભુમય બન્યા છે. કારણ કે કથા સાંભળતી વખતે પરમાત્મા ચિત્તમાં આવીને બેસે છે. હરિશ ચિત્તમ શ્રમા શ્રયે. તમે તમે 3 કલાક ધ્યાન રાખો, તમે 3 કલાક આમ બેસો ખરા કે ના બેસી શકો? આ તમે 3 કલાક કથામાં આવડી તમે એક ચિત્તથી બેસો છો, આ પણ અસ્તિત્વ બેસાડે. અને મૂંગા તમે 3 કલાક સુધી, કારણ કે 1/2 કલાકમાં તો બ્રહ્માંડ હલી જાય છે. ઘણા લોકો રાજી થાય કે અમારા ઘરે બેસવા ના આવે. સારું, તમે સમજતા હશો ને, બોલો કૃષ્ણ કનૈયા. એની જગ્યાએ તમે 3-3 કલાક આમ 4-4 કલાક મૂંગા મોયે કથા સાંભળો. આ હરિ કૃપા છે. આનો અર્થ એ થયો કે ચિત્તમાં હરિ આવીને બેઠા છે. હરિ ચિત્તમ શ્રમા શ્રયે. જ્યાં જ્યાં કથા થતી હોય એ જે શ્રોતા હોય એના એના મનમાં જોજો. તમે કથામાં બેસો તો
તો તમને ખરાબ વિચાર પણ નહીં આવે, શાંતિનો અનુભવ થશે. સુત પુરાણી કથા કરતા કરતા 88,000 ઋષિઓની સમક્ષ આમ પ્રભુમય બની ગયા છે, બ્રહ્મમય બની ગયા છે. સૌનક આદિ ઋષિઓ સુત પુરાણીને કહે છે, હે પુરાણી, આપે સુખદેવજી પાસેથી શ્રીમદ ભાગવતની કથા સાંભળી અમને સંભળાવી રહ્યા છો. અમે તો એટલા આનંદિત થઈ ગયા છીએ કે આપ કથા કયા કરો, પણ ક્યારેક ક્યારેક કથા સાંભળતા સાંભળતા અમારા મનમાં પ્રશ્નો આવે છે. એ પ્રશ્નોનું નિરાકરણ માટે અમે તમને અટકાવીશું અને તમે એનું અમારું પ્રશ્નનું નિરાકરણ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એમાં અમે શ્રોતા તરીકે વક્તાનો અવિવેક નથી કરતા, પણ તમે એક જ પ્રવાહથી એક જ ધારાથી કથા કહો છો અને ક્યાંક શંકાઓ પડે એ શંકાનું સમાધાન કરવા જઈએ છીએ ત્યાં કથા ચૂકાઈ જાય છે. ઘણા લોકો કથા સાંભળતા ને પાછું યાદ આવી જાય ને તો કથા ભૂલી જાય, એમ થતું હોય ઘરે શું થતું હશે. પૂરું જય સિયારામ. એમાં ચાવી ભૂલીને આવ્યા હોય કબાટની તિજોરીની, જોઈ લો મજા. પછી તમે આમ બેઠા બેઠા એવું જ નક્કી કરતા છો કે આ બાપુ પૂરું કરે થારું, હવે ઘરે જવા દો જલ્દી, મન ડાયવર્ટ થઈ જાય એમ શંકા ઋષિઓને પડતી હતી. એટલે સુત પુરાણીને કહ્યું કે અમારા મનમાં અમુક શંકાઓ છે, અમુક પ્રશ્નો છે, એનું સમાધાન કરતા જવું. સુત પુરાણીને શૌનક આદિ ઋષિઓ ભેગા થઈને 6 પ્રશ્નો પૂછે છે બાપુ, અને 6 પ્રશ્ન મારા તમારા જીવનમાં શ્રેષ્ઠ સાધન છે. આ 6 પ્રશ્નથી સમગ્ર ભાગવતનો પ્રારંભ થાય છે. પહેલો પ્રશ્ન, મનુષ્યનું કલ્યાણ શેમાં છે? ટૂંકો પ્રશ્ન છે. 88,000 ઋષિઓ વતી સૌનકે સુત પુરાણીને નેમિષારણ્યમાં કથા ચાલુ છે અને વચ્ચે સુત પુરાણીને વિવેક સાથે નમન સાથે કહ્યું કે મનુષ્યનું કલ્યાણ શેમાં? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછ્યો છે, સર્વશાસ્ત્રનો સાર, કે આટલા બધા શાસ્ત્રો છે એના બધાનો સાર એક જ શાસ્ત્રમાં આવી જાય એવું કયું શાસ્ત્ર છે? ત્રીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે પરમાત્માના વિવિધ અવતારો થયા એ જરા વિસ્તારથી કહો કે પરમાત્માના કેટલા અવતારો થયા અને દરેક અવતારોમાં પરમાત્માએ કેવા કાર્ય કર્યા એ જરા વિસ્તારથી કહો. ચોથો પ્રશ્ન પૂછ્યો છે સુત પુરાણીને કે ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર આવ્યા એનો હેતુ કયો હતો? કયો ઉદ્દેશ્ય લઈને ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર આવ્યા? આપણે અહીંથી ભાવનગર જવું હોય તો આપણો ઉદ્દેશ્ય તો હોય ને કઈ, કે માર્કેટમાં જવું છે તો કમારે ભાઈ આ વસ્તુ લેવા જવું, શાક માર્કેટમાં જવું છે તો શાક ખરીદવા કે આ ખરીદવા, આપણો કંઈક ઉદ્દેશ્ય તો હોય ને નીકળ્યા હોય. આપણે મહેમાન ગતિ કરવા જઈએ તો કંઈક ઉદ્દેશ્ય લઈને તો ગયા હોય. એવી રીતે ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર કયા હેતુથી આવ્યા એ ચોથો પ્રશ્ન પૂછ્યો. પાંચમો પ્રશ્ન પૂછ્યો કે કૃષ્ણ પૃથ્વી ઉપર આવ્યા અને એને કઈ કઈ લીલા કરી એ જરા વિસ્તારથી કહો. ઈશ્વર આવ્યા પરબ્રહ્મ પરમેશ્વર નિરાકાર રૂપ છોડી અને સાકાર રૂપ લઈ અને પૃથ્વી ઉપર આવ્યા તો એના એના આવવાનું કારણ કહો અને પછી એને કઈ લીલા કરી એ જણાવો. અને છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે, છઠ્ઠો પ્રશ્ન, કે ભગવાન કૃષ્ણ સમગ્ર લીલા સમેટીને પ્રભાસ ક્ષેત્રમાંથી જ્યારે સ્વધામ ગયા
ત્યારે ધર્મ કોના શરણે ગયો? આટલા 6 પ્રશ્ન પૂછ્યા છે. તમે બરાબર યાદ રહ્યા તમને પ્રશ્નો? ફરી ને હજુ તમને કહું છું, તમે આને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. પહેલો પ્રશ્ન, મનુષ્યનું કલ્યાણ શેમાં? બીજો પ્રશ્ન હતો, બધા શાસ્ત્રોનો સાર કયો? ત્રીજો પ્રશ્ન હતો, પરમાત્માના કેટલા અવતારો થયા પૃથ્વી ઉપર? ચોથો પ્રશ્ન હતો, ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર આવવાનું કયું કારણ? પરમાત્મા ભગવાન કૃષ્ણ આવ્યા તો એને કઈ કઈ લીલા કરી? એ પાંચમો પ્રશ્ન. અને છઠ્ઠો પ્રશ્ન કે ભગવાન જ્યારે પૃથ્વી છોડીને સ્વધામ ગયા ત્યારે ધર્મ ક્યાં ગયો? બધી જ કથાઓ આમ આવી જાય છે. સુત પુરાણી ઉત્તરો આપવા માટે તૈયાર થયા છે. નારાયણ અને સરસ્વતીને નમન કરી 6 પ્રશ્નમાંથી પહેલો પ્રશ્નનો જવાબ આપે છે કે મનુષ્યનું કલ્યાણ કોઈ પણ યુગમાં હોય, પરમાત્માની ભક્તિ કરવી, સરળ જીવન જીવવું, કોઈની સાથે કપટ ન કરવું, એમાં મનુષ્યનું કલ્યાણ છે. હું તમને સરળ રીતે સમજાવી રહ્યો છું. કોઈની સાથે દ્વેષ ન રાખો, કોઈની સાથે કોઈની ઈર્ષા ન કરવી. કોઈ નાનો માણસ ભૂલ કરે તો એને હસતા હસતા એને ખબર ન પડે કે મને ખબર પડી ગઈ છે, એવી રીતે હસવામાં કાઢી માફ કરી દેવું, આમ એમાં મનુષ્યનું કલ્યાણ છે. હું જ કરું ને ત્યાં ભૂલ કરી, મારું જ ધાર્યું થાય, આ અધોગતિનો રસ્તો છે બાપુ. મને બાલ ઠાકરે યાદ આવે છે, હું ન ભૂલતો હોઉં તો. આજથી 5-6 વર્ષ પહેલા ઘાંગણીમાં કથા, બાપુ એના તમે સાક્ષી. વાઘાણી પરિવારના માટે વાઘાણી પરિવાર દ્વારા આયોજિત એ દિવાળીની પહેલી કથા, અને મને હજુ યાદ છે સાહેબ, એ કથાના બીજા દિવસે મહારાષ્ટ્રનો સિંહ બાલ ઠાકરે પરમધામમાં જાય છે, અને એના આગલા દિવસનું એનું સ્ટેટમેન્ટ હતું સાહેબ. મેં સવારમાં ન્યૂઝ પેપર વાંચ્યું બાપુ. એ માણસે એમ કહ્યું કે એક સમયે હું મુંબઈની બજારમાં અથવા તો મુંબઈના મહેલામાં આમ જેમ પગ પછાડું ને ત્યારે મુંબઈ ધ્રુજતું હોય સાહેબ. હું મુંબઈની શેરીઓમાં જેમ હાથ ઊંચો કરું ત્યારે આમ મુંબઈ ફફડતું હોય. આજે મને એ નથી ખબર પડતી કે હું હાથ ઊંચો કરું તો મારો ને મારો હાથ ફફડે છે. બાલ ઠાકરે કે એક સમયે હું હાથ આમ નતો જોતો અને આમ જયારે નજર કરું મુંબઈ શહેરમાં અને હાથ આમ ઊંચો કરું ત્યારે મુંબઈ, આજ હાથ ઊંચો કરતા કરતા મારો ને મારો હાથ ફફડે છે સાહેબ. એ બધું યુવાનીમાં થાય, એટલા માટે મનુષ્યનું કલ્યાણ છે કે સમયે સમયે માણસે સુધરવાની જરૂર છે. જે વસ્તુ તમે 30 વર્ષે કરી શકતા હતા એ 40 નહીં કરી શકો, 40 જે વસ્તુ તમે કરી શકતા હતા એ 50 નહીં કરી શકો, અને 50 વર્ષે જે કરતા હતા એ 60 નહીં કરી શકો. મારી આપ સૌને પ્રાર્થના છે કે જેમ જેમ ઉંમર પાકે એમ બધું છોડજો. દીકરા દીકરીઓને સલાહ સૂચન આપજો, પણ લાગે તો એમ થાય કે હવે આ બધું નથી લાગતું, બંધ કરી દેવાય. માર્ગદર્શક બનાય, કોઈના શિક્ષક બનાય, એને રસ્તો બતાવી દે. તો સુત પુરાણી પહેલા પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે કપટ મૂકીને, કપટ છોડીને જીવન જીવવું, સતત પરમાત્માની ભક્તિ કરવી, એમાં જ મનુષ્યનું કલ્યાણ છે. બીજો પ્રશ્ન હતો, સર્વશાસ્ત્રનો સાર એ કયું શાસ્ત્ર છે? સુત પુરાણી એક જ ક્ષણમાં જવાબ આપી દીધો કે બધા જ શાસ્ત્રનો સાર એટલે શ્રીમદ ભાગવત છે. મારેલાને પણ તારી દે એવું કોઈ શાસ્ત્ર, એનું નામ શ્રીમદ ભાગવત.
રામાયણ મને તમને જીવતા શીખવે છે, શ્રીમદ ભાગવત મને તમને મરતા શીખવે છે. કેવી રીતે જીવન જીવવું એ રામચરિત્ર માનસ શીખવે બાપુ, પણ કેવી રીતે છેલ્લી અવસ્થામાં મરવું એ શ્રીમદ ભાગવત શીખવે છે. અને કર્મ કોઈને છોડે નહીં એક વસ્તુ હજુ પણ કહી દઉં, ચાહે મનુષ્ય હોય કે ચાહે ઈશ્વર હોય, પૃથ્વી ઉપર મનુષ્યનું સ્વરૂપ લઈ અને ભગવાન આવે અને એ પણ જો ખોટા કર્મ કરે, કરે જ નહીં પણ કરે તો એને પણ ભોગવવું પડે. એનું એક ઉદાહરણ, એક દાખલો મહાભારતમાં મળે છે બાપુ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ ગોકુળ મથુરા છોડીને મથુરા પહોંચે. એને ખબર પડી કે મારી જગત, મારી જનની તો દેવકી છે, મારા પિતા વસુદેવ છે. અને પછી એની પાસે રે જરાસંગ અને કાલ યવન મથુરા ઉપર ચડાઈ કરે, ને પછી તો ભગવાન એ યુપીનો ભાગ મથુરા છોડી અને ગુજરાતમાં આવીને વસ્યા. દ્વારિકાનો નાથ બન્યો, રાજા બન્યો છે, ઠાઠ છે. 16,108 પટરાણી, સોનાના તમે જોવો તો મહેલો છે. દ્વારકાથી લઈ સેતુબંધ રામેશ્વર સુધી બાપુ, રિસર્ચ એમ કહે કે દ્વારકાથી લઈ અને સમુદ્રના તટ સેતુબંધ રામેશ્વર સુધી સોનાની દ્વારકા હતી. હાકડો હોય સોનાની, તમે જુઓ તો ચિલમ ચીપીઆઈ સોનાના, ચમચીઓ સોનાની, બધું સોનાનું તમે જુઓ, પાદુકા સોનાની બાપુ. આટલા બધા તમે જો, અને ઠાઠ કૃષ્ણનો, આનો આના જેવો હજુ રાજા કોઈ આવ્યો નથી. આજનો સીએમ કે પીએમ નીકળે અને છતાંય આટલી શિક્ષા, તો જગતનો ભાવ ઠાઠ બાપુ સોનાના મહેલમાં વસે. આમ તમે જુઓ તો પંખાય તમે જો સોનાના. એક દિવસ રાજાની સભા સંબોધી અને કૃષ્ણ 56 ભોગ આરોગવા માટે અષ્ટપટરાણીઓ બધી તૈયાર કરે છે અને સોનાના આમ સિંહાસનો પથરાયા છે અને સોનાના થાળમાં તમે જો 56 વાનગીઓ પીરસાઈ. અને ભગવાન જેમ આવે ને ત્યાં તો આમ આમ જ્યારે 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 છોને કી છડી પુકારવામાં આવતી, રાજાજી રાજ પધાર રહે હે. આમ અગાઉ 100-100 જણા તમે જો તો રસ્તો કરતા હોય, કોઈ વાળતું હોય સોનાની સાવણીએ, તમે આ બધું તમે લાગે કે આ બાપુ જવા દે, પણ હું સાચું કહું છું તમને. બધું તમને એટલી તો ખબર કે સોનાની દ્વારિકા હતી, એટલી તો તમે માનો છો. બસ એવો ઠાઠ બાપુ. અને બરાબર મધ્યાહનનો સમય થયો, પ્રસાદ લેવા માટે આ મહેલમાં પ્રવેશ કરે અને જ્યાં મહેલમાં પ્રવેશ કરે દ્વાર બંધ થયા, સિક્યુરિટી 12 સિપાહીઓ ખડે પગે છે. આ બાજુ અષ્ટપટરાણીઓ થાળ પીરસી રહી, ભગવાન આવીને જ્યાં બેસવા જાય અને જેવા બેઠા સાહેબ, રુક્ષ્મણીજી એના મેન મુખ્ય રાણી છે, સત્યભામા બાજુમાં છે, કાલિંદી બાજુમાં છે, કોઈ વિંજણા નાખે ને ભગવાનને આમ સરસ થાળ પીરશો. પણ એક ઘટના ઘટે છે, ભગવાન કૃષ્ણ થાળ ઉપરથી ઉભા થઈ, બાજુમાં એક થાંભલો છે, એ થાંભલામાં માથું પછાડી પછાડીને રોવે છે. માથું ભટકાડી ભટકાડીને આમ પછાડી પછાડીને રડે છે. રુક્ષ્મણી આ દ્રશ્ય જોયું એ તો થોડા અચંબા બની ગયા કે મેં તો ક્યારેય કૃષ્ણને રડતા જોયા જ નથી, અને રાજાથી રાજ છે એવું તે કયું દુઃખ આવી પડ્યું. અષ્ટપટરાણીઓ તમે જુઓ તો આમ ગભરાઈ ગઈ છે. રુક્ષ્મણી સાહસ કરીને કૃષ્ણની પાસે જાય, કૃષ્ણ રુક્ષ્મણીને મુખ નથી બતાવતા, પોતાનો પિતાંબરનો છેડો ધોતીનો છેડો લઈ અને મુખ સંતાડી સંતાડીને રડે છે બાપુ. મહાભારતનો પ્રસંગ, પ્રભુ અમારાથી કોઈ ભૂલ, દેવી કોઈ ભૂલ નહીં, તો આપ રડો છો શા માટે? બાળક રડે એમ રડો છો, રડવાનું કોઈ કારણ? રુક્ષ્મણી મારે કઈ કહેવું નથી. નહીં પ્રભુ, કહેવું તો પડશે.
અમારામાંથી કોઈની ભૂલ થઈ, 16,108 પટરાણીઓ કોઈ ભૂલ કરી છે? નહીં દેવી, નહીં. કહો આપ રડો છો શા માટે? મેં મારા ગૃહસ્થ આશ્રમના જીવન યાત્રામાં તમને ક્યારે રડતા નથી જોયા. મેં મારી જિંદગીમાં આજ પહેલી વાર તમારી આંખમાં આંસુ જોયા છે. અને આપ રાજા છો, હજારો રાજાને અત્યારે સંબોધન કરીને આવ્યા છો, વીર પુરુષ છો. તમે ક્યારે દુઃખને તો જિંદગીમાં આમ આવવા નથી દીધું, અને એને બદલે તમે માથા પછાડો એ પણ તમે થાંભલા પકડી પકડી. કઈ કારણ તો કહો દેવી, તમારાથી સંભળાશે નહીં, ભલે ના સંભળાય. કહો નહીં દેવી, તમે નહીં સાંભળી શકો જે હોય પણ કહો, પણ તમે એકય રાણીઓ નહીં સાંભળી શકો. હું મારું કારણ કહીશ તો કે પ્રભુ એવું તે શું અમે નહીં સાંભળી શકીએ? અને ભગવાન કૃષ્ણ ત્યાં મર્યાદા મૂકી દે છે. બાપુ રુક્ષ્મણીને પહેલો પ્રશ્ન પૂછે છે, રુક્ષ્મણી તારા ગર્ભથી જે પ્રદ્યુમ્નનો જન્મ થયો એ મારું સંતાન છે? એક એક ચરમસીમાની બહાર કૃષ્ણ આજે પ્રશ્ન પૂછે છે. હે સત્યભામા, આ સામ એ આપણું સંતાન છે. રુક્ષ્મણીને થોડીક વાર એમ થયું કે જમીન જો જગ્યા આપે ને તો સમાઈ જાઓ, કારણ કે કૃષ્ણને આ ઉંમરે આવી શંકા પડવાનું કારણ શું? કારણ શું આ શંકા પડવાનું કારણ શું? બાળકો મોટા થઈ ગયા છે, યુવાન દીકરાઓ લગ્ન થવાની તૈયારીમાં છે, અને આ શંકા પડે. રુક્ષ્મણી ભગવાનને કહે, પ્રભુ આ કારણ એક જ કારણ દેવી, કે હું સ્વયં ઈશ્વર અને આપ સ્વયં જગદંબા, કે તમારા આંખના પલકારે પૃથ્વી બળીને ભસ્મ થઈ જાય અને તમારા કુખથી સંતાનો જન્મે. અષ્ટપટરાણીઓ એટલે સાક્ષાત દેવ નવ દુર્ગાનું સ્વરૂપ છો, અને મને એ નથી સમજાતું કે મારાને ત્યાં તમારા ત્યાં સંતાન પ્રગટે. આપણે એવા સંસ્કારો કેવા છોકરાઓને આપ્યા કે આપણા છોકરાઓ પુંડરીક ક્ષેત્રમાં જાય અને ત્યાં ઋષિ મુનિઓ તપ કરતા હતા, એની મસ્કરી કરે, અને એ મસ્કરી કરતા કરતા ઋષિ મુનિઓએ શાપ આપી દીધો કે તમારું યદુકુળ નાશ થશે. દેવી ક્યાં આપણે ભૂલ ખાઈ ગયા કે હું સ્વયં ઈશ્વર છું, સ્વયં પરબ્રહ્મ છું, અને આપ સાક્ષાત લક્ષ્મી છો, અને આપણા દીકરાઓ એક નહીં બધા જ દીકરાઓ સામને સ્ત્રી બનાવે, એના પેટ ઉપર કપડાં વીંટે, અને નારદજી જેવા ઋષિને જઈને પૂછે કે આ સ્ત્રી ગર્ભવતી છે અને એના ગર્ભમાં જે બાળક છે એ દીકરો હશે કે દીકરી? જો તમે સાચા ઋષિ હોવ તો આનો જવાબ આપો. અને દેવી તમને ખબર છે ઋષિઓએ શ્રાપ આપી દીધો કે ન તો બાળક જન્મશે, ન તો સ્ત્રી જન્મશે, ન તો પુરુષ જન્મશે, એના પેટમાંથી એક મુસળ પ્રગટ થશે જે સમગ્ર યદુકુળનો નાશ કરી નાખશે. દેવી ક્યાં ભૂલ કહી ગયા મને સમજાતું નથી. અને વિચારો તો કરા, શું કૃષ્ણએ પોતાના બાળકોને સમજણ નહીં આપી હોય કે આને ઋષિ કહેવાય, આને પ્રણામ કરાય, અને સંત કહેવાય, કે જેના ઘરે દરરોજ સંતોના તમે જો તો આગમન થતા અને કૃષ્ણ દરરોજ સંત મહંત અને બ્રાહ્મણોનું પૂજન કરતા, એ બાળકોએ કોઈ જોયું જ નહીં. રુક્ષ્મણી રડતા રડતા કૃષ્ણના પગમાં પડીને કહે છે કે પ્રભુ આવું થવાનું કારણ શું? અને ત્યારે કૃષ્ણ રડતા રડતા કહે કે મારા કર્મ આજ મને અડાવ્યા છે, કે આખી જિંદગી ભલે કૌરવો જીવા હતા પણ પાંડવોનો મેં સહારો લઈ પાંડવોને સાથ આપ્યો, કૌરવોને છેતર્યા. અને ત્યારથી આપણે ત્યાં એક કહેવત આવી છે કે જેને કોઈ ન પહોંચે એ કહેવત કૃષ્ણ છે. આપણને એ ખબર નથી કે આ કહેવત આવવાનું મૂળ ઉદ્દેશ્ય મૂળ કૃષ્ણ છે, કારણ કે ભૌતિક સુવિધામાં કૃષ્ણના બાળકો પણ ભાન ભૂલ્યા છે. ભગવાન કરે તમારે ત્યાં ખૂબ સંપત્તિ વધે, તમે ખૂબ કમાઓ, પણ બાળકોને દીકરા દીકરીઓને સંસ્કાર આપજો કે છેલ્લી અવસ્થામાં રડવાનો દિવસ ના આવે. અને ભગવાન કરે કે જે શહેરમાં વૃદ્ધાશ્રમો ચાલુ થયા છે એ ક્યાંય ગામડા સુધી ન પહોંચે એવી વ્યાસપીઠ ઉપરથી આપ સૌને પ્રાર્થના કરું છું. તમારે જવું હોય તો અમુક સ્થળોએ હું એમ કહું છું તીર્થધામમાં પછી જાઓ,
હરિદ્વાર જવા કરતા મહિને એકાદ વાર કોઈ વૃદ્ધાશ્રમની મુલાકાત લો, ખબર પડે કે ક્યાં શું પરિસ્થિતિ છે અત્યારે. બાળકોને સારા સંસ્કાર આપજો. છોકરાઓને સુધારવામાં આપણો મોટો હાથ હોય છે, પણ બગાડવામાં બે હાથ આપણા હોય છે. જે ઘરમાં બાળક સંસ્કારી થશે ને, એ કુળને તારી દેશે. ખૂબ બાળકોને સાચવો, મારી ના નથી, એની પાછળ ખૂબ સમય ફાળવો. પૂજા પાઠ થાય તો સારી વાત છે, ન થાય તો બાળકોની પાછળ સમય ફાળવો, એ મોટી પૂજા જ છે. કારણ કે આખી જિંદગી પૂજા કર્યા પછી બાળકોને સમય ન આપી શકીએ અને બાળકો ખોટા રસ્તે ચડે, એના કરતા તો બાળકોને સાચા રસ્તા ઉપર લઈ જવા, એ જ મોટો મહાયજ્ઞ છે. ખૂબ સાચવજો બાળકોને, અને એમાંય ખાસ કરીને દીકરીઓને તો ખાસ સાચવજો. હવે તો સારું છે, દીકરા અને દીકરીઓ બધા સમાન થઈ ગયા છે, હું તો રાજી થઉં છે. અમુક કાળ, અમુક સમય, અમુક પરિસ્થિતિઓ એવી વચ્ચે આવી, પણ હવે સારું છે. દીકરીઓ હવે તમે જુઓ તો આમ સમોવડી થઈ ગઈ છે. હું બે ચાર કથાથી કયા કરું કે હું જ્યારે જ્યારે હું બાપુ ફ્લાઇટમાં પ્રવેશ કર આમ પ્રવાસ કરતો હોય ને મોટા ભાગે, ત્યારે એનું જ્યારે એલાઉન્સ થાય ત્યારે મોટા ભાગે, હમણાં તો આ છોકરા છેલ્લે હતા બધા રામેશ્વરથી, ચેન્નાઈથી હૈદરાબાદ, મોટા ભાગે ફ્લાઇટમાં બાપુ મેં માર્ક કર્યો છે, પટ્ટો બાંધવાની એક જાહેરાત થાય અને પછી બે પાયલોટના નામ બોલાઈ જાય કે આ જે હવાઈ જહાજ છે એમાં આ પાયલોટ છે, એમાં મેં માર્ક કર્યું છે કે મોટા ભાગે હું શાંતિથી સાંભળતો હોય એમાં મને રાજીપો એ છે કે હમણાં હમણાં જેટલા પ્રવાસ કર્યા એમાં મોટા ભાગે દીકરીઓ જ હોય. તમે જોવો તો પાયલોટ સાહેબ મને બહુ રાજીપો થાય. હમણાં એક મેં નવી વાત સાંભળી કે હવે તો સરહદ ઉપર પણ દીકરીઓ તમે જો તો ત્યાં પણ આવી જાઓ, અમે તૈયાર છીએ, કારણ કે અમે ભારતના સંતાનો છીએ. વધાવજો સાહેબ દીકરીઓ, એને બળ આપવાનું છે. આપણે અમુક સમય આપણી ઘેલસામાં ઘણો સમય વ્યતીત થયો છે, ક્યારેક દીકરાની લાલસામાં તમે કોઈક વૃદ્ધાશ્રમમાં કોઈક વૃદ્ધની મુલાકાત લેજો, પછી રડતા રડતા કહેશે કે મારે બે જ દીકરા છે, એકાદ દીકરી હોત ને તો હું વૃદ્ધાશ્રમમાં ના હોત. આવા મેં દાખલા મેં મારી આંખે બાપુ સાંભળ્યા છે. સંસ્કાર આપજો ટૂંકમાં બાળકોને, સારું જીવન અને સુંદર જીવન છેલ્લી અવસ્થામાં જીવવું હોય, જે ઘરમાં બાળકો સંસ્કારી હશે એ ઘરના વૃદ્ધો સારી રીતે જીવન જીવી શકશે. અને વૃદ્ધોને પણ પ્રાર્થના કરું, ઘરના વડીલોને પણ પ્રાર્થના કરું છું કે બાળકોને સમજવાનો પ્રયત્ન કરજો, થોડું લેટ ગો કરજો, કારણ કે ઘરની સમગ્ર જવાબદારી તમારી છે. બને ત્યાં સુધી ભેગું કરવાનો પ્રયત્ન કરજો, એક વડીલ તરીકે ક્યાંક તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. બાપ તો બાળક સંસ્કારી બને, દીકરા દીકરીઓને ખૂબ ભણાવો, સંસ્કારી બનાવજો. તો બીજો પ્રશ્ન, સર્વશાસ્ત્રનો સાર શ્રીમદ ભાગવત છે. ત્રીજો પ્રશ્ન હતો કે પરમાત્માના કેટલા અવતારો થયા, આ દિવ્ય કથા છે. પ્રથમ સ્કંદના ત્રીજા અધ્યાયમાં અવતારોની કથા છે. અવ એટલે નીચું અને તૃ એટલે તરતું, નીચે તરતું તત્વ એટલે અવતાર. અથવા તો ડૂબતા ને તારે
એનું નામ અવતાર છે. કોઈને મારે નહીં અને બધાને તારે એનું નામ અવતાર છે. ભગવાન કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કહે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વધે છે ત્યારે અધર્મના નાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે હું કોઈના કોઈ રૂપે અવતાર ધારણ કરી અને પૃથ્વી ઉપર આવું છું. ધર્મ સંસ્થાપ નાશાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે એટલે કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનીર ભવતિ ભારત. જ્યારે જ્યારે સાધુ સંતો પીડાય છે પાપાચારથી, સજ્જન પુરુષો દુઃખી થાય છે, સત્યની જગ્યાએ અસત્યની સ્થાપના થવા લાગે છે, એવા સમયે હું નિરાકાર રૂપમાંથી સાકાર રૂપ લઈ અને પૃથ્વી ઉપર આવું છું. સુદ પુરાણી 24 અવતારની કથા 88,000 ઋષિઓને સંભળાવતા કહે છે કે પૃથ્વી ઉપર કુલ 24 અવતારોની કથા છે, એમાંથી 23 અવતારો અત્યાર સુધીમાં થયા છે, એક અવતાર બાકી છે. આપણે સૌએ ગૌરવ લેવા જેવી વાત છે કે બધા જ અવતારો ભારત ભૂમિમાં થયા છે. જોઈએ કયા 23 અવતારો છે અને કયો અવતાર બાકી છે. સૌથી પહેલા આ સૃષ્ટિમાં ભગવાનનું સ્વરૂપ એટલે કે પહેલો અવતાર સનત કુમારો છે, જે બદ્રિકાશ્રમમાં રહી અને ખૂબ તપ કર્યું અને દેવર્ષિ નારદનો ભેટો થયો, પોતે વક્તા બની અને શ્રીમદ ભાગવતની કથા ગાઈ અને ભક્તિના બે સંતાનો જ્ઞાન અને વૈરાગ્યને સજીવન કર્યા. એ સનત કુમારો એ પરમાત્માનો પહેલો અવતાર છે. બધા 24 અવતારો તમે યાદ રાખજો, કાલે પૂછવામાં આવશે તમને. પહેલો અવતાર સનત કુમાર છે. બીજો અવતાર છે મનુ અને સતરૂપા તપ કરે છે, એ પણ કથા છે. અથવા તો બ્રહ્માજીના અંગમાંથી, ડાબા અંગમાંથી સતરૂપા રાણી અને જમણા અંગમાંથી મનુ મહારાજ પ્રગટ થયા અને મનુ અને સતરૂપાને કહે છે કે તમે સંસારને આગળ વધારો. એટલે કહ્યું અમારે રહેવું ક્યાં, તો કહે પૃથ્વી ઉપર. તો કે પૃથ્વી તો જળમાં છે, એક વરાહ ના રૂપમાં પ્રભુ પ્રગટ્યા અને હિરણ્યક્ષયને માર્યો, એ વરાહ ભગવાન એ પરમાત્માનો બીજો અવતાર છે. તમને ખબર છે આમ બે દાંત ઉપર પૃથ્વીને જેને ધારણ કરી છે એ વરાહ અવતાર એ પરમાત્માનો બીજો અવતાર છે, જેને હિરણ્યકશ્યપનો ભાઈ હિરણ્યક્ષયને માર્યો છે. બે અવતાર થયા. ત્રીજા અવતારની કથા શુદ્ધ પુરાણી 88,000 ઋષિઓને સંભળાવતા કહે કે દેવર્ષિ નારદ એ પરબ્રહ્મ પરમાત્માનો અવતાર છે, જેને સમગ્ર સંસારને વિષ્ણુ ભક્તિ નારાયણનું નામ અર્પણ કર્યું છે, તંત્રનો ઉપદેશ કર્યો છે, એ દેવર્ષિ નારદ એ પરમાત્માનો અવતાર છે. ચોથા અવતાર તરીકે નર નારાયણ દેવ પ્રગટ્યા છે, જેને ખૂબ તપસ્યા કરી છે, એ નર નારાયણ દેવ એ પરમાત્માનો ચોથો અવતાર છે. પાંચમા અવતાર તરીકે સાંખ્ય શાસ્ત્રનો જેને ઉપદેશ કરી મા દેવહૂતિને પરમ પદ અપાવ્યું, એ ભગવાન કપિલ એ પરમાત્માનો પાંચમો અવતાર છે. છઠ્ઠા અવતાર તરીકે દેવી અનસુયા અને અત્રિને ત્યાં ત્રણેય દેવીઓના કહેવાથી
અનસુયાનું વ્રત ભંગ કરવા માટે ત્રણેય દેવ આવે છે અને પછી માં અનસુયા ત્રણેય દેવોને બાળક બનાવી દે છે અને પછી એ બાળકના રૂપમાંથી એ ત્રિગુણાત્મક દેવ જે પ્રગટે છે દત્તાત્રેય ભગવાન, એ દત્તાત્રેય પરમાત્માનો છઠ્ઠો અવતાર છે. સાતમા અવતાર તરીકે સાક્ષાત યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ્યા છે. આઠમા અવતાર તરીકે નાભી રાજા અને મેરુ દેવીને ત્યાં ઋષભદેવ મહારાજ પ્રગટ્યા, જેને પરમહંસનો માર્ગ બતાવ્યો છે. નવમા અવતાર તરીકે ભગવાન પૃથુ, ધર્મ કોને કહેવાય, સંસાર કોને કહેવાય, સમગ્ર પૃથ્વીમાંથી ઔષધિનું જેને સંશોધન કર્યું અથવા તો સમગ્ર પૃથ્વીમાંથી ઔષધિનું જેને દોહન કર્યું છે એ ભગવાન પૃથુ મહારાજ, એ પરમાત્માનો નવમો અવતાર છે. દસમા અવતાર તરીકે મત્સ્ય ભગવાન પ્રગટ્યા છે. સમુદ્રમાં જ્યારે બધું જ ડૂબી રહ્યું હતું અને ત્યારે માછલીનું રૂપ લઈ અને ભગવાને બધાને બચાવ્યા, એ મત્સ્ય અવતાર, એ પરમાત્માનો દસમો અવતાર છે. અગિયારમા અવતાર તરીકે સમુદ્ર મંથનની સમયે મંદરાચલ પર્વતનો રવૈયો બનાવી વાસુકી નાગનું દોરડું અને સમુદ્ર મંથન થયું. એક બાજુ દેવતાઓ, એક બાજુ દાનવો, પણ એ પથરો રહે નહીં અને એટલા માટે કાચબાનું એટલે કે કુર્મ બનીને જે અવતાર ધારણ કર્યું પરમાત્મા અને એ પથ્થર નીચે આવી અને બિરાજમાન થયા, એ કુર્મ અવતાર, એ પરમાત્માનો અગિયારમો અવતાર છે. આ બધા જ કથા જાણો છો કે સમુદ્ર મંથન થયું એટલે પછી પહેલું વિષ નીકળ્યું, પછી ઘણી બધી 14 રત્નો નીકળ્યા અને છેલ્લે પછી સાક્ષાત ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ્યા. એ ધન્વંતરી ભગવાન એ પરમાત્માનો 12મો અવતાર છે. આપ એથી પણ વિશેષ કથા જાણો છો કે ધન્વંતરી જેવા પ્રગટ્યા અને પછી તમે જાણો છો કે દેવતાઓ જોતા રહી ગયા અને દાનવો અમૃત લઈને ભાગ્યા. બાપુ હવે દાનવો પી જાય, આ તો બધી મહેનત હતી દેવતાઓ માટે અને દાનવો લઈને ભાગી ગયા. આ સમાજમાં આવું જ છે, કરીએ કંઈક દેવતાઓ માટે ને પાછા કોક એટલે તમને બધાને ખબર છે એ કથા કે દાનવો અમૃત લઈને ભાગ્યા એટલે ભગવાન વિષ્ણુને ચિંતા થઈ એટલે પાછા મોહિનીનું રૂપ લીધું ભગવાને, એક સુંદર સ્ત્રી બનીને આવ્યા અને દાનવો અમૃત ભૂલી ગયા અને પછી સ્ત્રીને જોયા કરે એટલે કે ભગવાનને જોયા કર્યા. એ મોહિનીનું રૂપ એ પરમાત્માનું 13મો સ્વરૂપ છે એટલે 13મો અવતાર છે. 14મા અવતાર તરીકે વૈશાખ સુદ 14ના દિવસે સાયંકાલે હિરણ્યકશ્યપુને મારવા માટે પ્રહલાદ ભક્તને તારવા માટે સ્તંભમાંથી જે પ્રગટ્યા એ ભગવાન ઋષિ, એ પરમાત્માનો 14મો અવતાર છે. 15મા અવતાર તરીકે આપ સૌ જાણો છો કે બલિરાજાને ત્યાં 3 ડગલા પૃથ્વી માગવા માટે ભગવાન વામન પધાર્યા, એ વામન એ પરમાત્માનો 15મો અવતાર છે. 16મા તરીકે 21 વાર જેને પૃથ્વી નક્ષત્ર કરી નાખી છે એવા પરશુરામ દાદા, એ પરમાત્માનો 16મો અવતાર છે. 17મા અવતાર તરીકે વેદોનો જેને વિસ્તાર કર્યો છે, અનેક પુરાણોની રચના કરી શ્રીમદ ભાગવત જેવું પુરાણ મને તમને આપ્યું છે. બદ્રિકાશ્રમથી આગળ જાઓ એટલે વેદ વ્યાસજીની ગુફા છે, એ ભગવાન વેદ વ્યાસજી, એ પરમાત્માનો 17મો અવતાર છે. 18મો અવતાર મર્યાદા પુરુષોત્તમ સબરીના જેના હેઠા બોર ખાઈ સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરી એવા ભગવાન રામ, એ પરમાત્માનો 18મો અવતાર છે. 19મા અવતાર તરીકે કૃષ્ણના મોટા ભાઈ જેને આપણે બલરામ પણ કહીએ, જેને દાઉ મહારાજ કહીએ છીએ,
જેને શેષા અવતાર કહેવામાં આવે છે એ દાઉદજી મહારાજ એ પરમાત્માનો 19મો અવતાર છે, 20મા અવતાર તરીકે જેનું આપણે ગુણગાન ગાવા માટે એકઠા થયા છીએ, જેને પૂર્ણ પુરુષોત્તમ કહી શકાય, જેને માખણ ચોર કહી શકાય, જેને રણછોડ કહી શકાય, જેને નટકટ અને તોફાનીઓ કહી શકાય એવું એક સ્વરૂપ એવો કૃષ્ણ એ પરમાત્માનો 20મો અવતાર છે. 21મા અવતાર તરીકે ભગવાન બુદ્ધ પ્રગટ્યા છે, અહિંસાનો માર્ગ બતાવ્યો છે એ ભગવાન બુદ્ધ, એ પરમાત્માનો 21મો અવતાર છે. 22મો અવતાર છે ધ્રુવને, જે દર્શન ધ્રુવે ખૂબ વર્ષ તપ કર્યું અને પછી ધ્રુવને શ્રી હરિએ જે દર્શન આપ્યા એ પરમાત્માનો 22મો અવતાર છે. 23મો અવતાર છે ગજેન્દ્રના મોક્ષ માટે થઈ અને દ્વારિકાનો નાથ એક હરિગ્રીવ રૂપ ધારણ કરી અને હાથીના પગને મગરના મુખમાંથી છોડાવે છે એ હરિગ્રીવ અવતાર એ પરમાત્માનો 23મો અવતાર છે. હવે 24મો અવતાર છે કલગી અવતાર.